નમસ્કાર સાહેબ, આપનું નામ જણાવે, આપની સર્વિસીસ જણાવશો. આયુષ્યમાન કાર્ડની જે સુવિધા છે એ સરકારની સુવિધાને વર્કર્સ સાથે કેવી રીતે સરળતાથી ઓછા સમયની અંદર એની સાથે કેવી રીતે જોડાવ થઈ શકે, એ સિવાય પાન કાર્ડ છે, ઈ શ્રમ કાર્ડ જે છે જે સરકારે શ્રમિક માટે રજીસ્ટ્રેશન માટે જે તૈયાર કરેલ અસંગઠિત કામદારો માટે એ સુવિધા છે, પેન્શન યોજના છે, જનધન બેંક ખાતા છે. તો આ દરેક પ્રકારની જે સરકારી યોજનાઓ છે એ અમે વર્કરને ફેસિલિટ કરવાનું કામ કરીએ છીએ. ફેસિલિટી કંપનીમાં હોવી જોઈએ, સ્વચ્છ પાણી પીવાનું, વોશરૂમ છે, આરામ માટે રૂમ છે. તો આ બધી જે બેઝિક ફેસિલિટી છે એ ફેક્ટરી ઓનરની જવાબદારી છે કે એના શ્રમિક માટે આ સુવિધા ઉપલબ્ધ કરાવે. એ સિવાય એનો જે અત્યારે દરેક જગ્યાએ આપણે મિનિમમ વેજની વાત કરીએ છીએ, પણ સોશિયલ કોમ્પેક્ટ ફેક્ટરી ઓનર સાથે પડીને લિવિંગ વેજની વાત કરે છે કે એના પરિવારને પણ એવું વેતન મળવું જોઈએ કે વર્કર એના પરિવારનું પણ ભરણ પોષણ કરી શકે, ના ફક્ત મિનિમમ વેજથી જ કામ થઈ જાય પણ એના પરિવારના ભરણ પોષણ માટે પણ વેતન મળવું જોઈએ. આ સિવાય બીજા જે મુદ્દાઓ જે છે કે ઘણી બધી કંપનીઓની અંદર ESIC અને PF જેવી સામાજિક સુરક્ષાઓ આપવામાં આવતી નથી, તો આવા જે સંગઠિત જે કામદારો છે એને અમે સામાજિક સુરક્ષા પ્રદાન કરવાનું પ્રવૃત્તિ કરીએ છીએ, જેમ કે એની સાથે સરકારી યોજનાઓને લઈને પરિસંવાદ કરવા હોય છે એ કરીએ છીએ. સાથે કંપનીની અંદર અમે સામાજિક સુરક્ષાનો ક્યાં કરીએ છીએ જેની અંદર સરકારની જે કંઈ સરકારી યોજનાઓ છે એની સાથે જોડાવ કરવાનું કામ કરીએ છીએ. જેન્ડરની જે સમાનતા જે હોવી જોઈએ એની ઉપર પણ કામ કરીએ છીએ. ઘણી બધી ફેક્ટરીની અંદર એવું હોય છે કે મહિલા અને પુરુષ સમાન કામ કરતા હોય છે પણ સમાન વેતન નથી મળતું. એટલા માટે નથી મળતું કે મહિલા કામ કરે છે તો એનું જે વેતન હોય એ ઓછું હોવું જોઈએ. તો અમે આ જેન્ડર સમાનતાનું પણ સમાન કામ સમાન વેતન, તો બંનેને પણ સરખું કામ કરતા હોય સરખું વેતન મળવું જોઈએ એની ઉપર પણ અમે ફેક્ટરી ઓનર અને એના ટોપ મેનેજમેન્ટ સાથે વાત કરીએ. હેલ્પર લેવલના વ્યક્તિ હોય છે કે જે કંપનીની અંદર ઘણા બધા સમયથી કામ કરે છતાં પણ એના સ્કિલનો વધારો ના થાય અને એને એક જમ્પ જે મળવો જોઈએ પગાર માટે કે એ તો એ નથી મળતું, તો તેવા જે વર્કર છે એને અમે સ્કિલ આપવાનું પણ કામ કરીએ છીએ, જેમ કે CNC ઓપરેટર છે, ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ છે, ફિટર જે છે. તો આવા જે વોકેશનલ ટૂંકા ગાળાના અમુક ટૂંકા ગાળાના જે કોર્સ છે એ અમે એને ટ્રેનિંગ આપવાનું કામ કરીએ છીએ જેથી એને બીજી કંપનીમાં પણ સારો એવો ઓપરેટર તરીકે એનો જમ્પ મળે. આ સિવાય અમારા બીજું જે સેન્ટર છે સાહેબાગ જે છે ત્યાં જે રોજગાર માટે યુવાઓને જરૂર છે રોજગારની એ માટે ટ્રેનિંગ અને પ્લેસમેન્ટનું અમે કામ ચાલુ કરીએ છીએ. એની માટે અમે અલગ અલગ એરિયા વિસ્તારની અંદર રોજગાર મેળાનું આયોજન કરીએ છીએ જેની અંદર અમે બહારથી જે કંઈ રોજગાર માટે જેમને જરૂર છે એવા યુવાઓને અમે ત્યાં ડાયરેક્ટ સીધી ભરતી માટે બોલાવીએ છીએ અને સામે જે કંઈ જોબ માટેની જે એજન્સી જે છે જેમ કે મોલ છે, પછી કોલ સેન્ટર છે, પછી જે કંઈ જે એજન્સી જે છે એમની સાથે અમે સીધું ઇન્ટરવ્યૂ યુવાઓનો કરીએ છીએ અને એનું ઇન્ટરવ્યૂની અંદર જો એ પાસ થાય, અપ્રૂવ થઈ જાય તો એને ડાયરેક્ટ ઓફર આપી દેવામાં આવે છે.
ओके सर, थैंक यू वेरी मच।